જય માતાજી. મિત્રો, હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં. તો આજે આપણે બનાવશું ખાંડવી, અથવા તો આને પાતોડી પણ કહેવાય છે. આ પાતોડી આપણી ગુજરાતીની એકદમ ફેમસ છે અને બહુ જ સરસ બનીને તૈયાર થશે અને ખાવાની મજા આવશે અને એકદમ ઓછા ટાઈમમાં બનશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો ખાંડવી બનાવવા માટે આપણે એક વાટકી ચણાનો લોટ લીધો છે, જે આપણે એકદમ પટલો આવે એ લીધો છે, અને એક અડધી વાટકી આપણે દહીં લેવાનું છે. દહીં થોડું ખાટું હોય તો એ વાપરવાનું, એનાથી સારું પડશે. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરશું. તો હવે એક આપણી તપેલી લેશું અને તપેલીમાં ચણાનો લોટ છે એ બધો અંદર નાખી દેશું. અને જે આ દહીં છે અડધી વાટકી એ પણ નાખી દેશું. અને જે આપણે દહીં અને ચણાનો લોટ લીધો છે એ જ વાટકીનું માપ છે. અને બે વાટકી આપણે અંદર પાણી નાખશું. આ રીતના માપ તમે કરશો ને એટલે તમારી ખાંડવી અને પાતુડી પણ કહી શકાય, તમારી સરસ બનીને તૈયાર થશે. તો આપણે બે વાટકી અંદર પાણી નાખી દીધું. તો આપણે આ મિશ્રણ છે ને પેલા બ્લેન્ડરથી એ સરખું કરી દઈશું. તો આપણે ચણાનો લોટ વાળું મિશ્રણ એક સરખું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે મિશ્રણ તૈયાર કરી દીધું છે તો આપણે એની અંદર ચપટી જેટલી હળદર નાખી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. અને જે આપણે મરચી લીધી છે 4-5 મરચી અને નાનો આદુનો ટુકડો લીધો છે આપણે ખાંડીમાં ખાંડી નાખશું. આપણે આદુ અને મરચીની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે આ રીતના ખાંડીને તૈયાર કરી દેવાની છે. હવે જે આ પેસ્ટ છે આપણે આખા ભાગી રહી તો પણ ચાલે, હવે આપણે આને અંદર નાખી દઈશું. આથી આપણી પાતુડીમાં સરસ સ્વાદ આવશે. આપણે એને અંદર રાખવા નથી, હવે પાછું આપણે એને એકવાર બ્લેન્ડર ફેરવી દઈશું. એટલે આ રીતના જો તમે કરશો ને તો અંદર એક પણ લમ્સ નહીં રહે અને આપણું જે ખીરું છે એ સરસ ખાંડવી માટે બનીને તૈયાર થશે. તો આપણે પાછું એકવાર બ્લેન્ડર કરી દઈએ. તો આપણું મિશ્રણ છે એ બનીને સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બ્લેન્ડરને મૂકી દેશું અને આ ખીરું છે અને આપણે અત્યારે થોડીક વાર સાઈડ પર મૂકી દેશું. તો હવે તમારે જેમાં ખાંડવી તૈયાર કરવાની હોય એમાં તમારે એવું વાસણ લઈ લેવાનું. તો મેં એક આ પેન લીધી છે અને એ આપણે ગવણી લેશું. આવી મોટી ગવણી હોય એ લેવાની અને આ જે આપણે ખીરું છે એ બધું આ રીતના હલાવી અને એને ગાળી લેશું. ગાળી લેશો એટલે આદુ મરચીની જે પેસ્ટ બનાવેલી છે એ બધી ઉપર રહી જશે અને આપણા જે ખાંડવીનો ખીરું બનાવ્યું છે એમાં સ્વાદ પણ સરસ બેસી જશે. તો હવે આપણે આ જે ગવણી છે એને આપણે મૂકી દઈશું સાઈડ ઉપર. અને જે આપણે આ પેન છે અને આપણે ગેસ ઉપર પેન ગેસ ઉપર ચડાવી અને પછી જ ગેસ ચાલુ કરવાનો, નહીતર છે ને અંદર લમ્સ પડી જશે. અને આપણે ગેસ ઉપર મૂકેલા આ રીતના ગોળ ગોળ હલાવવાનું ચાલુ જ રાખવાનું અને ધીમા ગેસે આપણે આ ખીરું ઘટ કરવાનું છે. જો તમે આ રીતના કરશો તો તમારી પાતોડી સરસ બનીને તૈયાર થશે. અને જો તમે ફાસ્ટ ગેસે કરશો તો તમારો લોટ છે ને એકદમ આમ જામ થઈ જશે અને ખાંડવી સરસ નહીં બને અને લોટ કાચો રહેશે. એટલે આ રીતના હલાવતું જવાનું અને જે આપણા ખીરું છે એને ઘટ કરતું જવાનું. તો તમે જોઈ શકો છો આપણે જે ચણાનો લોટનું ખીરું છે અંદર વચ્ચે ઘટ થવા માંડ્યું છે. એટલે આ રીતના હલાવતા રહેશો એટલે લમ્સ નહીં પડે અને બધું આપણો જે ખીરું છે એ સરસ એક સરખું થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણો ચણાનો લોટ છે એ બધો સરસ રીતના એક સરખો થઈ ગયો છે અને ઘટ થઈ ગયો છે અને પેન પણ છૂટવા માંડી છે. તો આ રીતના તમે કરશો ને એકદમ ધીમા ગેસે એટલે સરસ થઈ જશે. તમે જોઈ શકો છો લમ્સ પણ નથી પડાય કે. હવે આ રીતના આપણે ચણાનો લોટને ધીમે ધીમે શેકવા દઈશું. અને જે સાઈડ તમે હલાવો ને એક જ સાઈડ રાખજો એટલે તમને બનાવવા પણ સરળ પડશે. અને તમે જોઈ શકો આપણી પેન છે બધી છૂટવા માંડી છે. હવે આપણે એને 2 મિનિટમાં લોટ શેકાઈ જશે. આ પાતુડી બનાવવી બહુ જ સહેલી છે. કોઈ મહેમાન આવ્યો હોય તો તમારે 10 મિનિટમાં નાસ્તો બનાવીને તૈયાર થઈ જશે.
હવે આપણું જે મિશ્રણ છે એ સરસ રીતના થઈ ગયું છે. તો આપણે આ રીતના પાતોડી બનાવવા માટે તૈયાર છે. પણ જો છતાંય ખબર ન પડે ને તો આ રીતના એક નાની ડીશ લેવાની અને આ રીતના ચમચામાં થોડીક આ રીતના એને શેપ કરી દેવાનું પાતોડીનું આ રીતના, અને થોડોક એને ઠંડો થવા દેવાનો. આપણે જે નાની ડીશમાં નાખ્યું છે ને ખીરું એ જોઈ લેવાનું. જો તમે આ રીતના જોવો અને આ રીતના રોલ વળવા મળે એટલે સમજવાનું કે આપણો લોટ છે એ બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણું ખીરું છે એ સરસ બનીને તૈયાર થઈ ગયું છે ને ઉખડેવા મેળ્યું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે આને વાર નથી લગાડવાની. હવે આપણે ડીશું લઈ લઈશું. તો આપણે ડીશું લઈ લીધી છે. ડીશનો જે પાછળનો ભાગ છે ને એની અંદર આપણે આ મિશ્રણ છે બધું પાથરી દઈશું. આ રીતના આપણે લઈ અને અંદર આ રીતના પાથરી દેવાનું. તો આપણે એક થાળી પાથરીને તૈયાર કરી દીધી છે. આવી રીતના આપણે બે થાળીને પણ પાથરી દઈશું. તમે જોઈ શકો છો આપણે પાતોડી છે બધી આ રીતના પાથરી દીધી છે. હવે આપણે આને 5 મિનિટ માટે ઠંડી થવા દઈશું. તો આપણી પાતોડીને જે લેયર કર્યા છે બધા સરસ રીતના ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને કાપી લેશું. તો આપણે જે પહેલા સાઈડનો ભાગ હોય એને આ રીતના કાપી લેશું અને પછી મીડિયમ સાઈઝની આપણે એમાં આ રીતના કાપ મૂકી દઈશું. તો હવે આ ભાગને પહેલા આપણે કાઢી લઈશું સાઈડ ઉપરથી. તમે જોઈ શકો કેટલો સરસ પટલો થયો છે સાઈડ પરનો છે. તો પણ હવે આપણે આને ચાકાની મદદથી પહેલા થોડીક ઊંચી કરી લેશું, અથવા તો જો થોડો ઘણો જાડો ભાગ હોય ને તો એને ચાકેથી સાઈડ ઉપર કરી દેવાનો અને આ રીતના એની પટલી આપણે પાતળી વાળી લેવાની. તમે જોઈ શકો કેટલી સરસ રીતના વળીને તૈયાર થાય છે. આપણે જેવી બહાર ફરસાની દુકાને મળે ને એવી જ બનીને તૈયાર થશે. આ રીતના સરસ બધી ઉખડી જાય. હવે આ રીતના આપણે બધી પાતુડીને કાઢી લેશું. બધી એક સરખી સરસ બનીને તૈયાર થશે.
તો આપણે પાતોડી બધી સરસ બનાવીને તૈયાર કરી લીધી છે, તો હવે આપણે એનો વઘાર કરશું. તો વઘાર માટે આપણે વઘારી લેશું અને એની અંદર આપણે એક પાવડા જેટલું તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી અંદર રાઈ નાખશું. રાઈ ફૂટી જાય ને એટલે આપણે એની અંદર અડધી ચમચી તલ નાખી દઈશું સફેદ. અને ત્યાર પછી આપણે બે મરચા લીધા છે અને મેં એકદમ પતલી સાઈડમાં કાપી લીધા છે, પણ આપણે એને અંદર નાખી દઈશું. હવે ગેસને આપણે બંધ કરી દઈશું અને આ વઘાર છે બધું આપણે પાતળીની ઉપર નાખી દઈશું. વઘારને આપણે ચમચીથી નાખવાનું છે આ રીતના. તો આપણો પાતોડીનો સરસ વઘાર થઈ ગયો છે અને આપણી પાતોડી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતના તમે પાતોડી બનાવશો ને તો એકદમ ઇઝીથી બની જશે અને બહુ જ સરસ બનશે, અને મહેમાન આવશે ને તો પણ ફટાફટ તમારે બનીને તૈયાર થશે ને એ પણ ખુશ છે તમે કઈ રીતના બનાવી. તો રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.